અમે જોયું કે ત્યાંના કોન્ટ્રેક્ચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લીપ આપતા નથી, શ્રમ કાનૂનો લાગુ પડતા નથી, પીએફ નો લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. અને આ મુદ્દે ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકતમાં આવ્યું. અને એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ હરડીખંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા વડોદરાના રાજકોટ ગયા તો ત્યાં પણ જોવા મળ્યું કે ત્યાંના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એ પછી અમે ત્રણેય મોરબી કાંડના પીડિતોને મળવા મોરબી સર્કિટ હાઉસ પર ગયા તો આરએમડી સંચાલિત મોરબીના સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એક વર્ષ પહેલા અમદાવાદ સર્કિટ હાઉસ જ્યાં હું લાંબા સમયથી રોકાઉં છું ત્યાં પણ લઘુત્તમ વેતન મારે લડીને લાગુ કરાવવું પડ્યું. ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી અને આંદોલનમાં ગયો હતો તો ત્યાં પણ જોવા મળેલું કે આરએમડી દ્વારા સંચાલિત ભાવનગરના સર્કિટ હાઉસમાં પણ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટર કર્મચારીઓના લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. ઊંડી તપાસ કરતા ખબર પડી કે એક એક આરએમડીના સર્કિટ હાઉસમાં સાત આઠ થી લઈને 35-40 લોકો સુધીના આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો સ્ટાફ હોય છે. રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે આ કર્મચારીઓનો પગાર લગભગ 12,500 રૂપિયાની આસપાસ થાય, પણ એમને સેલરી સ્લીપ આપતા નથી અને 12,500 રૂપિયાના બદલે 7-8 કે 9,000 રૂપિયાનો પગાર આપી એક એક કર્મચારીના ગજવામાંથી દર મહિને 3,000 રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો, સર્કિટ હાઉસના મેનેજરો અને આરએમડીના કર્મચારીઓ ખાઈ જાય છે. હવે એક સર્કિટ હાઉસમાં આવા 20 જ કર્મચારીઓની આપણે એવરેજ ગણીએ કે એક સર્કિટ હાઉસમાં 20 કર્મચારીઓ કામ કરતા હોય તો ગુજરાતના 250 થી વધારે તાલુકા ને લગભગ 7-8 હજાર કર્મચારીઓ અને દરેક કર્મચારીઓના પગારમાંથી 3-4 હજાર દર મહિને રકમ ખવાય તો આનો આંકડો એક મહિને 2-3 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. એટલે સર્કિટ હાઉસના મેનેજરો અને આરએમડીના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ 12,500 રૂપિયાના બદલે આ કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી 8 કે 9 હજાર રૂપિયા આપીને 3-4 હજાર રૂપિયા મારી ખાય છે. હું સર્કિટ હાઉસના કર્મચારીઓના મુદ્દે સતત લખતો રહું છું, સતત લડતો રહું છું, આ મુદ્દો ઉપાડતો રહું છું, મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેબર અંજુ શર્મા, લેબર કમિશનર જે તે જિલ્લા તાલુકામાં સર્કિટ હાઉસમાં રોકાઉં તેના લેબર ઓફિસરો સાથે સતત વાત કરતો રહું છું. એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય કે અમારા સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. અમારા રાજકોટ હું છેલ્લા 3 દિવસ દરમિયાન ફરી હતો ત્યારે લારી ગલ્લા પાથરણાવાળા મુદ્દે તો રાજકોટ સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓમાં એક વડીલે જેમણે લાંબા વખતથી સર્કિટ હાઉસમાં નોકરી કરી છે એમણે લેખિતમાં મને ફરિયાદ આપી અને મને આપેલી લેખિત ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એમણે એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને એમાં એલિગેશન એવું છે કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને રાજકોટ સર્કિટ હાઉસના સુપરવાઇઝર લઘુત્તમ વેતન અને નિયમ પ્રમાણે પગારની માગણી કરવા બદલ શ્રમ કાનૂનો પાલન થાય, આ કર્મચારીઓનું શોષણ અમારું શોષણ ના કરો એવી વારંવારની ફરિયાદોથી અકળાઈને એવી ધમકી આપી છે કે તમે વારંવાર આવી ફરિયાદો કરશો તો તમારા ગુદા માર્ગમાંથી લોહી કાઢી નાખીશ. આવી ધમકી રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરે આપી હોવાની પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમે કલ્પના કરી શકો કે ગુજરાતની અંદર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ કઈ ભયંકર પરિસ્થિતિમાં જીવે છે.
જે જગ્યાએ પથિક આશ્રમમાં મેં લઘુત્તમ વેતન લાગુ કરાવ્યું તો ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓની હવે એવી ફરિયાદ છે કે અમને એવું કહી રહ્યા છે કે ભલે જીગ્નેશભાઈએ લેબર કમિશનર પ્રિન્સિપલ સેક્રેટરી અને કલેક્ટરને વાત કરી તમારે નોકરી કરવી હોય તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે 12,500 જ જમા કરીશું, તમને સેલરી સ્લીપ પણ આપીશું, પણ તમારે એમાંથી ઉપાડીને પાછા 3,500 આપણે રિટર્ન કરી દેવાના, બાકી રિટર્ન નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. હું છેલ્લા 1.5 વર્ષથી રાજ્યના લેબર કમિશનર અને પ્રિન્સિપલ સેક્રેટરી લેબર આગળ રજૂઆત કરું છું, ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ બોલ્યો છું કે રાજ્યની સર્કિટ હાઉસીસમાં અને રાજ્યના સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. આ વાતને સિરિયસલી લો, રાજ્યની સરકાર આ ગણકારતી નથી. અને એનું પરિણામ એ આવ્યું કે આજે રાજકોટ સર્કિટ હાઉસના એક મેનેજર અને સુપરવાઇઝરની એવી હિંમત છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ ગરીબ પરિવારમાંથી આવતા એક માણસની શ્રમજીવીને એવી ધમકી આપે, કથિત રીતે એવી ધમકી આપે કે તારા ગુદા માર્ગ પરથી લોહી કાઢી નાખીશ. આ ગુજરાતના આરએમડીના કર્મચારીઓ અને સર્કિટ હાઉસના સુપરવાઇઝર અને મેનેજરોની આવી ચરબી કેમ ચડી હશે એનો જવાબ એ રાજ્યના શ્રમ મંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સના રિસ્પોન્સમાં આપવો જોઈએ એવી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માગણી કરું છું. અને માગણી કરું છું કે આ ફરિયાદનો રાજકોટ શહેર પોલીસ કમિશનર અને કન્સર્ન પોલીસ સ્ટેશન કોગ્નિઝન્સ લઈને તાબડતોડ આનો ગુનો દાખલ કરી એ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરની સામે ગુનો દાખલ કરી અને ધરપકડ કરે. બીજી વાત મારા સાથે રાજ્યભાઈ કરશે પણ એમાં હું વાત ઉમેરવા માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ, કેશવનગરમાં ઝૂંપડા તોડ્યા, રાજકોટમાં લારી ગલ્લાઓ પાથરવાળાને પણ હટાવવાની કોશિશ કરી અને રાજકીય કિંડાખોરીના ભાગરૂપે ગીર સોમનાથની અંદર સ્થાનિક ધારાસભ્યો, સંસદ સભ્ય અને કલેક્ટર તંત્ર એકબીજાના મેળાપી પડામાં આહિર સમાજ, દલિત સમાજ, માલધારી સમાજ અને કોળી પટેલને વિશેષ રૂપે ટાર્ગેટ કરી વીડી વીડીને ચિહ્નિત કરીને જેમણે કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું એમની રેકરીઓ હટાવી, એમની લારીઓ હટાવી, એમની હોટલો તોડી પાડવી, એમના પાનના ગલ્લા હટાવી દેવા, એમના મકાનો તોડી પાડવા, એમના વરંડા તોડી પાડવા, એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તમિલા કહીએ, સૌરાષ્ટ્રમાં ધારિયા કહીએ એમ ઘોર રાખવા માટેના ધારિયાઓ પણ રાજકીય કિંડાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 300 બેડા આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે. તમારામાં પાણી હોય તો રેકડીવાળાને હટાવવાના બદલે આ નાદુસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો. આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીનારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા, જેની ઉપર બીનુ મુગર સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો, એમને 3-4 મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું, એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે, જે પર્યાવરણવાદી છે, જે માનવ અધિકારનો કાર્યકર્તા છે, જે સર્વ સમાજના લોકો માટે કોડીનાર ગીર સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે, જેને આજની એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા, અનેક જાહેર રીતે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે, એ મહેશ મકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે, ગીર સોમનાથ પોલીસે એ ભાજપના ઈશારે એમને જેલમાં નાખી દીધા છે. આ પ્રકરણમાં ઉલ્લેખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસડીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું, એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. અને સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગરૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો, આની સૂચના એ ગાંધીનગરના ગૃહ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમમાંથી ફોન ગયો હતો, આની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
સાથોસાથ ફરી ત્રીજી રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે 11 જુલાઈના રોજ દલિત સમાજના સામાજિક સંગઠનો આંબેડકરવાદી મિત્રો અને બધાએ ઉના કાંડના 8 વર્ષ નિમિત્તે એક નાનકડું સંમેલન યોજ્યું અને એ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી કે ઉનાના પીડિતોને તમે જે 8 વર્ષ પહેલા વચન આપેલા એ ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, અમારે એક પણ વચનનું પાલન નહીં કર્યું હોય ગાંધીનગરમાં તમારી સામે એક મોટો મોરચો માંડવાના છીએ. તરત આ એનાઉન્સમેન્ટના 48 કલાકની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ઉના કાંડના પીડિતોને 8 વર્ષ સુધી મળેલી 4 SRPના જવાનો અને 2 પોલીસ કોન્સ્ટેબલોની સિક્યુરિટીમાંથી કશું જ કીધા વગર, કશી ચોખવટ કર્યા વગર આજે જ ઉના કાંડના પીડિત વશરામ સરવૈયાનો મારી પર ફોન હતો કે 4 SRPના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે. વશરામભાઈ સરવૈયાએ મને એવું પણ કહ્યું કે ઉના કાંડના આરોપીઓ મારા ઘરથી 4 કિલોમીટર અને બીજા આરોપીઓ 7.5 કિલોમીટરના અંતર ઉપર રહે છે. અમારા જીવ ઉપર ખતરો છે, જીવલેણ હુમલો થઈ શકે એમ છે. રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છનીય ઘટના બની શકે એમ છે. અને એટલું જ નહીં, ઉના કાંડમાં જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રહેવો કરમના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે. અને જેમણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયા જોઈ એ પ્રમાણે ઉના કાંડને અંજામ આપ્યો, એ આરોપીઓને સબક શીખવી એ તમામ પ્રકારની ખોટ ભૂલી જાય એવો દાખલો બેસાડવાના બદલે એવા રાજ્યની સરકારને પોલીસના આશીર્વાદ એમની ઉપર છે કે આજે પણ કથિત રીતે તેઓ બુટલેગિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજ્યમાં રાજકીય કિન્નાખોરીની સાથોસાથ છાંકતા બનેલા આ બદમાશો દાનીશો કેટલા બેફિકર થઈ ચૂક્યા છે અને કાયદો વ્યવસ્થાનો કોઈ એમને ડર નથી એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું.